મિત્રો કહાની સારું કરે ઉશ્કે પલે આપ લાઇક અને સબસ્ક્રાઈબ કર લીજિયે ચીમન એ ચીમન ચીમને અવાજ સાંભળ્યો પણ અહીં રૂખી ક્યાંથી હોય મને ભ્રમ થયો લાગે છે પણ અવાજ તો રૂખીનો લાગે છે ફરી અવાજ આવ્યો ચીમન એ ચીમન હવે ચીમને અવાજની દિશામાં જોયું તો દૂરથી રૂખી ચીમનને બોલાવી રહી હતી ચીમન કેશુકાકાની દુકાને મંગળસૂત્રને નિરખતો ઊભો હતો ચીમને રૂખીને પાસે બોલાવી કેશુકાકા એ ચીમન સામે જોયું રૂખી તને આ મંગળસૂત્ર ગમે છે ને એટલે ચીમને મારી પાસે અનામત થાપણ તરીકે રાખ્યું છે અને મને તાકીદ કરી છે કે તેને ચીમન સિવાય કોઈને વેચવાનું નથી હા કાકા ચીમનનો વાયદો જરૂર પૂરો થશે ચીમન અને રૂખી નાનપણથી સાથે હતા બંનેના ઘર પાસે પાસે અને એક શેરીમાં હતા સાથે રમતા સ્કૂલે પણ સાથે જતા ગામડાની સ્કૂલમાં સહશિક્ષણ હતું આમ તોફાન મસ્તી કરતા કરતા યુવાનીમાં ક્યારે ડગ માંડી દીધા ખબર ન પડી યુવાનીના ભાવો ઉપસવા લાગ્યા એકબીજાને ગમવા લાગ્યા હતા શરમ જેવી અનુભૂતિ સમજાવા લાગી હતી બંનેના ભાવ હવે બચપનના ભાવથી કંઈક અલગ છે એમ બંનેને પ્રતીતિ થવા લાગી હતી પણ ભાવો હજી અવ્યક્ત હતા પણ મનમાં તો ઉથલપાથલ શરૂ થઈ ગઈ હતી અને બંને અલગ અલગ જ્ઞાતિના હતા તો પણ બંને એકબીજાને ન મળે તો અસ્થ થઈ જતા હતા આ યુવાવસ્થાની વિડબમણા હતી પણ મનના ભાવ બંનેએ પારખી લીધા હતા સમય સમયે તેનું કામ કર્યું બંનેના ઘરમાં ખબર પડી બંને કુટુંબને વાંધો નહોતો પણ જ્ઞાતિ બાધ નડતો હતો છોકરા સૈમી હતા એ સવાલ નહોતો પણ કોઈ રસ્તો મળતો નહોતો વડીલો પણ મૂંઝવણમાં હતા ચીમનને આગળ અભ્યાસ માટે શહેર જવાનું થયું ચીમને રૂખીને મળીને કીધું વડીલોની સંમતિ મળે ત્યાં સુધી તારી હું રાહ જોઈશ રૂખી એ પણ એ જ નિર્ણય આપ્યો એમ બંને પ્રેમી એકબીજાને વચન આપી બંધાયા ચીમન અને રૂખીના માતા પિતાએ બંનેને ઘણી વખત લગ્નના નિર્ણય માટે પૂછી જોયું હતું પણ બંનેનો એક જ જવાબ હતો અમારે તમારા આશીર્વાદ જોઈએ છે ત્યાં સુધી અમે રાહ જોઈશું બંનેનો અતૂટ અને શુદ્ધ પ્રેમ જોઈને જ્ઞાતિના વડીલો એ પણ આડકત્રી સંમતિ આપી હતી આ વાતની રૂખીને જાણ હતી પણ ચીમન શહેરમાં હોવાથી એ આ વાતથી અજાણ હતો ચીમનના પિતા એ પણ નિરાંતે જાણ કરશું એમ વિચારી જાણ નહોતી કરી તેઓના મનમાં એવી ઈચ્છા હતી કે આ વાતની જાણ રૂખી ચીમનને કરે રૂખીને ખબર પડી કે ચીમન ગામમાં આવ્યો છે એટલે તલપાપડ થતી ચીમનને શોધતી હતી એને ખબર હતી કે ચીમન ક્યાંય નહીં મળે તો તે કેશુકાની દુકાને મંગળસૂત્ર નિરખતો જરૂર મળશે આ પહેલા પણ ચીમનને ઘણીવાર મંગળસૂત્ર નિરખતો જોયો હતો રૂખીનો અંદાજો સાચો પડ્યો ચીમન કેશુકાની દુકાને મળી ગયો કેમ રૂખી આવી વાત કરે છે કેશુકાકાને પણ વાતનો અંદાજો આવી ગયો હતો રૂખી ચીમનને તડપાવમાં તું વાત કરે છે કે હું કરું ના કાકા હું વાત કરું છું રૂખીએ બધી વાત કરી ચીમન ખુશ ખુશ થઈ ગયો કેશુકાકા આ તમારા આશીર્વાદનું પરિણામ છે તમે મારી થાપડ સાચવીના બેટા તમારો પ્રેમ મંગળસૂત્રમાં સાચવાયેલો હતો એ આજે ફળીભૂત થયો મિત્રો કહાની કેવી લાગી કોમેન્ટ કરી જણાવજો